Hello student, welcome to Digital Classroom, College of Computer Science in Information Technology, Junagadh. सेमेस्टर फाइव में त्रण पेपर आवशे 501, 502 एंड 503। एमां तमारुं जे पेपर नंबर छे ए छे 501 इम्युनोलॉजी एंड द क्लिनिकल माइक्रोबायोलॉजी। एमां प्रेक्टिकल नंबर थर्ड टोटल काउंट ऑफ WBC ओर ध ल्यूकोसाइट एनू तमारे स्टडी करवानुं छे। अत्यार सुधी तमे जे 501 प्रेक्टिकल परफॉर्म कर्या हता ए हता माइक्रोस्कोपिक ऑब्जर्वेशनवाड़ा RBC अने WBC सेलना। एना सिवाय सिलेक्टिव एंड द डिफरेंशियल मीडिया तमे परफॉर्म कर्युं हतुं। एना सिवाय मेडिकल कंडीशन जोई हती। हवे तमे जे प्रेक्टिकल परफॉर्म करशो ए हशे टोटल काउंट ऑफ WBC एंड ध ल्यूकोसाइट। टोटल काउंट ऑफ WBC अने ल्यूकोसाइट प्रेक्टिकल परफॉर्म करवानो पर्पस शुं छे आपणे आगळ स्टडी करशुं કે આ પ્રેક્ટિકલ શું કામે કરવો જોઈએ, આ પ્રેક્ટિકલથી આપને શું ખબર પડશે। આ જે પ્રેક્ટિકલ છે એમાં કયા કયા કન્ટેન્ટ આવશે, તો કે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો પર્પસ શું છે, WBCના ટાઈપ, એના સિવાય ક્લિનિકલ સિગ્નિફિકન્સ મીન્સ કે નોર્મલ વેલ્યુ હોય WBCની એના કરતાં જો વધારે અથવા તો ઓછો આન્સર આવે તો એ કન્ડિશનને કઈ કન્ડિશન કહેવાય, એના સિવાય પ્રિન્સિપલ, નોર્મલ રેન્જ, સ્પેસિમેન, રિક્વાયરમેન્ટ, પ્રોસેસ, રિઝલ્ટ, કન્ક્લુઝન એન્ડ ધ કેલ્ક્યુલેશન, આ બધા જ પ્રકારના કન્ટેન્ટ તમારે આ પ્રેક્ટિકલમાં કવર કરવાના રહેશે। આ જે પ્રેક્ટિકલ છે એનો પર્પસ શું છે, તો કે હેવિંગ હાયર ઓર ધ લોઅર નંબર ઓફ WBC સેલ then the normal cell may indicate underlying condition। WBC cell હશે એની પર્ટિક્યુલર અમુક રેન્જ હશે, એ રેન્જ કરતાં જો વધારે અથવા તો ઓછો આન્સર આવે, ઓછી વેલ્યુમાં આન્સર આવે તો આપને કોઈ બી પ્રકારની કન્ડિશન, મેડિકલ કન્ડિશન બી હોઈ શકે છે, એ આપને ખબર પડી જશે કાઉન્ટિંગ કરશું એના ઉપરથી। અ WBC સેલ કાઉન્ટ કેન ઇન્ડિકેટ હિડન ઇન્ફેક્શન વિધિન યોર બોડી એન્ડ એલર્ટ ડોક્ટર ટુ અનડાયગ્નાઇઝ મેડિકલ કન્ડિશન સચ એઝ ઇમ્યુનો ડેફિશિયન્સી એન્ડ બ્લડ ડિસઓર્ડર। પર્પઝ શું છે આ પ્રેક્ટિકલનો, તો કે તમે જ્યારે WBC સેલ કાઉન્ટ કરશો ફર્ધર તમને કંઈક પર્ટિક્યુલર રેન્જ મળશે એની, એ રેન્જ ઉપરથી તમને જે નોર્મલ વેલ્યુ આપી હોય એ નોર્મલ વેલ્યુમાં આન્સર છે કે નહીં એ તમે જોશો, જો આન્સર ઇન્ક્રીઝ હોય અથવા તો ડિક્રીઝ હોય એના લીધે આપને કોઈ બી પ્રકારના ડિઝીઝ હશે એ ખબર પડી જશે। ફોર એક્ઝામ્પલ કોઈ બી મે બી ઇમ્યુનો ડેફિશિયન્સી બી હોઈ શકે અથવા તો બ્લડ ડિસઓર્ડર બી હોઈ શકે, ઘણીવાર ટ્રોમા હોય અથવા તો કોઈ બી પ્રકારનું કેન્સર હોય એના લીધે બી તમારી જે નોર્મલ વેલ્યુ છે એમાં ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ વેલ્યુ તમને જોવા મળે છે। આ પ્રેક્ટિકલનો મેઇનલી પર્પઝ જ એ છે કે તમે કાઉન્ટિંગ કરો, કાઉન્ટિંગ કરીને જે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે અને આન્સર ઉપરથી ખબર પડશે કે આન્સર રેન્જમાં છે કે નથી। નેક્સ્ટ જોઈએ ટાઈપ ઓફ WBC। WBCનું ફૂલ ફોર્મ છે વ્હાઇટ બ્લડ સેલ અને એનું સેકન્ડ નેમ છે લ્યુકોસાઇટ। જે આ WBC સેલ છે અથવા તો લ્યુકોસાઇટ છે એ આપણી ઇમ્યુનો સિસ્ટમ છે એમાં મેઇન રોલ પ્લે કરે છે। કેવી રીતે મેઇન રોલ પ્લે કરે છે, તો કે કોઈ બી પ્રકારનું આપણે ઇન્ફેક્શન લાગ્યું હશે, મે બી બેક્ટેરિયલ, વાયરલ અથવા તો જર્મ, કોઈ બી પ્રકારના આપણા બોડીમાં પ્રેઝન્ટ હશે એની અગેન્સ્ટ શું કરશે, એ ફાઇટ કરશે અને આપણે પ્રોટેક્ટ કરશે, એ છે WBC સેલનું મેઇન ફંક્શન। અને WBC એ આપણી જે ઇમ્યુનો સિસ્ટમ છે એમાં મેઇન રોલ પ્લે કરે છે। હવે જે WBC છે એના ડિફરન્ટ ફાઇવ ટાઈપ છે, ન્યુટ્રોફાઇલ્સ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફાઇલ્સ, મોનોસાઇટ્સ અને બેઝોફાઇલ્સ। આ ફાઇવ ડિફરન્ટ ટાઈપના સેલ હતા એ આપણે ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇટ
જે પ્રેક્ટિકલ ફોર્થ કર્યો હતો ત્યારે આપણે સ્ટડી કરી લીધા હતા. અહીંયા આપણે એના જસ્ટ નામ જ આવે છે, ઇન ડિટેલમાં નથી આવતું. હવે જોઈએ ક્લિનિકલ સિગ્નિફિકન્સ, મીન્સ કે તમારો જે નોર્મલ વેલ્યુ કરતાં વધારે અથવા તો ઓછો આન્સર આવે તો એ કન્ડિશનને શું કહેવાય અને એ કન્ડિશનમાં કઈ ડિઝીઝ હોય અથવા તો કયા સિમ્ટમ્સ હોય એ આપણે અહીંયા સ્ટડી કરવાનું રહેશે. લ્યુકોસાઇટોસિસ, લ્યુકોસાઇટોસિસ એટલે શું? તો કે જે WBC સેલ હોય એની જે નોર્મલ રેન્જ હોય એ રેન્જ કરતાં આન્સર ઇન્ક્રીઝિંગ વેલ્યુમાં આવે તો એ કન્ડિશનને કહેવાય લ્યુકોસાઇટોસિસ. લ્યુકોસાઇટોસિસ એટલે બીજું કાંઈ નહીં, જે WBCની નોર્મલ રેન્જ છે એના કરતાં આન્સર ઇન્ક્રીઝિંગ વેલ્યુમાં આવે એ કન્ડિશનને કહેવાય લ્યુકોસાઇટોસિસ. હવે આપણે આગળ વાત કરીએ એમ WBC સેલ છે એના 5 ટાઈપ છે. તો જે ન્યુટ્રોફાઇલ્સ હશે એમાં જ્યારે લ્યુકોસાઇટોસિસ જોવા મળે એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોફિલિક લ્યુકોસાઇટોસિસ અથવા તો ન્યુટ્રોફિલિયા. જ્યારે લિમ્ફોસાઇટ્સમાં જોવા મળે એ કન્ડિશનને કહેવાય લિમ્ફોસાઇટિક લ્યુકોસાઇટોસિસ અથવા તો લિમ્ફોસાઇટોસિસ કહેવાય. એના સિવાય ઇઓસિનોફાઇલ સેલમાં જોવા મળે લ્યુકોસાઇટોસિસ એ કન્ડિશનને કહેવાય ઇઓસિનોફિલિક લ્યુકોસાઇટોસિસ અથવા તો ઇઓસિનોફિલિયા. જ્યારે મોનોસાઇટ સેલમાં જોવા મળે એને કહેવાય મોનોસાઇટિક લ્યુકોસાઇટોસિસ અથવા તો મોનોસાઇટોસિસ. જ્યારે બેઝોફાઇલ્સમાં જોવા મળે ત્યારે એને કહેવાય બેઝોફિલિક લ્યુકોસાઇટોસિસ ઓર બેઝોફિલિયા. આ ટર્મિનોલોજી મે બી પૂછાઈ શકે, લ્યુકોસાઇટોસિસ એટલે શું? તો કે લ્યુકોસાઇટોસિસ એટલે બીજું કાંઈ નહીં, જે WBC સેલ હોય એની નોર્મલ રેન્જ કરતાં જે વેલ્યુ હશે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં મળે એ કન્ડિશનને કહેવાય લ્યુકોસાઇટોસિસ. હવે લ્યુકોસાઇટોસિસ એના સિવાય કોઈ બી ડિઝીઝ હોય ત્યારે બી જોવા મળી શકે. ક્યાં ડિઝીઝ હોય ત્યારે? તો એ તમને ડિઝીઝના નામ આપ્યા છે, સેપ્સિસ, વૂપિંગ કફ એન્ડ માયલસિસ. મેસેલ્સ ક્યારે જોવા મળે? તો કે કોઈ બી પ્રકારના ચિલ્ડ્રન હશે એમાં ઇન્ફેક્શિયસ ડિઝીઝ તરીકે જોવા મળે છે. કેવી રીતે? તો કે ઘણીવાર જે ચિલ્ડ્રન હશે એના જે બોડી અને સ્કિન ઉપર તમને રેડ સ્પોટ જેવું જોવા મળે એ કન્ડિશનમાં મેસેલ્સ હશે ડિઝીઝ થયું હોય. વૂપિંગ કફ એટલે બીજું કાંઈ નહીં, બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડિઝીઝ એને કહેવાય વૂપિંગ કફ. એ કન્ડિશનમાં બી તમને લ્યુકોસાઇટોસિસ જોવા મળે છે. એના સિવાય સેપ્સિસ અથવા તો સેપ્ટિસેમિયા, આ જે ડિઝીઝ છે એ લાઈફ થ્રેટિંગ ડિઝીઝ છે, એને કોઈ બી વેક્સિન આપો તો બી પ્રિવેન્ટ કરી શકતા નથી ઘણીવાર. એના સિવાય લ્યુકોસાઇટોસિસ ક્યારે જોવા મળે? તો કે ટ્રોમા અથવા તો ટિશ્યુ ઇન્જર થઈ ગઈ હોય ત્યારે. મે બી કોઈ બી પ્રકારની તમે સર્જરી કરાવતા હો ત્યારે ટિશ્યુ ડેમેજ થઈ ગઈ હોય એના લીધે બી તમને લ્યુકોસાઇટોસિસ જોવા મળે. લ્યુકેમિયા, બ્લડ કેન્સર અથવા તો કોઈ બી પ્રકારની તમે ડ્રગ કન્ઝ્યુમ કરતા હો, ક્લોરોફોર્મ અથવા તો ક્વિનેનાઇન, તો એ કન્ડિશનમાં બી લ્યુકોસાઇટોસિસ તમને જોવા મળે છે. હવે એના સિવાય ડિક્રીઝ ઇન WBC કાઉન્ટિંગ, જે નોર્મલ સેલ હોય WBCના એની જે નોર્મલ વેલ્યુ હોય એના કરતાં આન્સર ઓછો આવે એ કન્ડિશનને કહેવાય લ્યુકોપેનિયા. બે કન્ડિશન આવે છે, લ્યુકોસાઇટોસિસ અને લ્યુકોપેનિયા. લ્યુકોપેનિયા કઈ કન્ડિશનમાં જોવા મળશે? તો કે WBC સેલ છે એનો જે આન્સર ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવે એ કન્ડિશનને કહેવાય લ્યુકોપેનિયા. કેની? તો કે કેટલી રેન્જ? તો કે 4000 માઇક્રોલિટર હોય ત્યારે લ્યુકોપેનિયા કહી શકો છો, અથવા તો એના કરતાં ઓછો આન્સર આવે ત્યારે એ કન્ડિશનને શું કહેવાય? લ્યુકોપેનિયા. લ્યુકોપેનિયા ક્યારે જોવા મળશે? તો કે કોઈ બી પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે, અથવા તો HIV થયું હોય ત્યારે, અથવા તો તમે કોઈ બી પ્રકારની મે બી ડ્રગ કન્ઝ્યુમ કરતા હો તો એ ડ્રગ કન્ઝ્યુમના લીધે તમારું જે બોન મેરો છે એ ફેલ થઈ જશે અથવા તો ડેમેજ થઈ જશે, એ કન્ડિશનમાં લ્યુકોપેનિયા જોવા મળે. કોઈ પ્રકારની રેડિયેશન થેરાપી લેતા હો અથવા તો કેન્સરમાં કેમોથેરાપી કરાવતા હો એ કન્ડિશનમાં બી તમને લ્યુકોપેનિયા જોવા મળે છે. એના સિવાય લીવર અને સ્પ્લિનને લગતી કોઈ બી ડિઝીઝ હશે એ કન્ડિશનમાં બી લ્યુકોપેનિયા તમને જોવા મળશે. આ હતું ક્લિનિકલ સિગ્નિફિકન્સ. હવે જોઈએ વેરિએશન ઇન વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ. કઈ પ્રકારનું ડિઝીઝ ના હોય બટ જનરલી તમને રૂટીનમાં બી ઘણીવાર WBC સેલ અને
आरबीसी सेल भी घनी वार वेरिएशन ना लीधे तमारे वधारे ओछा आवी सकता होय, ए आपणे डब्ल्यूबीसी सेल नी वात करशुं के क्या क्या वेरिएशन ना लीधे डब्ल्यूबीसी सेल इंक्रीज भी थई शके अने डिक्रीज भी थई शके। फर्स्ट टाइप छे अर्ली रिधम। અહીંયા શું કીધું છે તો કે અર્લી મોર્નિંગ હશે ત્યારે લો લેવલ હશે અને જેમ આફ્ટરનૂન તરફ જશો એમ ડબલ્યુબીસીની જે વેલ્યુ છે ઇન્ક્રીઝ થઈ જશે। શું કામે? તો કે અર્લી મોર્નિંગમાં તમે કોઈ બી પ્રકારનું વર્કઆઉટ કર્યું ના હોય, કોઈ બી પ્રકારનું તમારે વર્ક ના હોય, એટલે ફાઇટ માટે તમારે ડબલ્યુબીસી સેલની જરૂર પડશે નહીં। જેમ જેમ તમે આફ્ટરનૂન તરફ જશો એમ તમે થોડું ઘણું વર્ક કર્યું હશે, એના લીધે તમારું બોડીમાં શું તમને થશે તો કે ટોક પેઇન જેવું લાગશે, એના લીધે તમારે ડબલ્યુબીસી જે છે એની સંખ્યા શું થશે, વેલ્યુ શું થશે, ઇન્ક્રીઝ થઈ જશે। એટલે જ કીધું છે કે અર્લી મોર્નિંગમાં લો લેવલ હશે અને જેમ જેમ આફ્ટરનૂન તરફ તમે મૂવ થતા જશો એમ ડબલ્યુબીસી છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે। એના પછી છે એજ, ન્યૂબોર્ન બેબી હશે અથવા તો ઇન્ફન્ટ્સ હશે એમાં સૌથી વધારે હશે, અને જ્યારે ચિલ્ડ્રન હશે ત્યારે ઓછી વેલ્યુ જોવા મળશે, કારણ કે ન્યૂબોર્ન બેબી હશે એને ફાઇટ કરવા માટે વધારે ડબલ્યુબીસી સેલની જરૂર પડશે, એટલે એને જે નોર્મલ વેલ્યુ હશે કેવી હશે, વધારે હશે એઝ કમ્પેર ટુ ચિલ્ડ્રન। એના પછી ફૂડ, એક્સરસાઇઝ એન્ડ ધ ઇમોશન। હવે આ બધી કન્ડિશનમાં જે ડબલ્યુબીસી સેલ છે એની જે વેલ્યુ હશે એ કેવી થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે। ફેઝ ઓફ રિપ્રોડક્ટિવ સાયકલ, ફેસ ઓફ રિપ્રોડક્ટિવ સાયકલમાં મેન્સ્ટ્રુએશન સાયકલ, પ્રેગ્નેસી એન્ડ ધ લેબર મે ઇન્ક્રીઝ ધ વેલ્યુ। શું કામે? તો કે ડબલ્યુબીસી સેલનું ફંક્શન શું છે, તો કે કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન અથવા તો કોઈ બી પ્રકારનું પેન હોય એની કન્ડિશનમાં એને ફાઇટ કરવા માટે ડબલ્યુબીસી સેલ ઓલવેઝ શું રહેશે, પ્રેઝન્ટ રહેશે। એટલે જ કીધું છે કે ફૂડ, એક્સરસાઇઝ, ઇમોશન, એક્સરસાઇઝ કરતા હોય ત્યારે વધારે ડબલ્યુબીસીની જરૂર પડશે, કારણ કે તમે વધારે વર્કઆઉટ કર્યું હોય તો એનર્જી તમારી શું થઈ ગઈ હોય, ડ્રોપ થઈ ગઈ હોય, એના લીધે ડબલ્યુબીસી સેલની સંખ્યા શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે, વેલ્યુ શું થશે, ઇન્ક્રીઝ થઈ જશે। એવી જ રીતે રિપ્રોડક્ટિવ સાયકલમાં આપી જે પ્રેગ્નન્સી હોય, લેબર, એ ડ્યુરેશનમાં બી ડબલ્યુબીસી સેલની સ્ટ્રેન્થ કેવી હશે, વેલ્યુ કેવી હશે, ઇન્ક્રીઝ હશે। એની પછી બીજી કન્ડિશન કઈ કીધી છે, તો કે તમને કોઈ બી પ્રકારનું ફીવર આવ્યો હશે તો એ કન્ડિશનમાં બી ડબલ્યુબીસી સેલ છે એ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે। હવે નોર્મલ વેલ્યુ તમને અહીંયા એજ પ્રમાણે વેલ્યુ આપી છે, તો એ શું કીધું છે, એડલ્ટ હશે એ એડલ્ટમાં એટલા બધા ડબલ્યુબીસી સેલની રિક્વાયરમેન્ટ હોતી નથી, બટ જ્યારે બર્થ થયું હશે, ન્યૂબોર્ન બેબી હશે અથવા તો ઇન્ફન્ટ્સ હશે, મીન્સ કે ચાઇલ્ડ હશે, યંગ ચાઇલ્ડ હશે, તો એ કન્ડિશનમાં તમને અહીંયા વધારે વેલ્યુ જોવા મળે છે। તમને અહીંયા ડિફરન્ટ નોર્મલ વેલ્યુ આપી છે એજ પ્રમાણે। આ વેલ્યુની રિક્વાયરમેન્ટ તમારે ક્યારે હશે, તો કે કેલ્ક્યુલેશન કરશો પછી તમારે આ વેલ્યુમાં આન્સર આવ્યો છે કે એને એ સ્ટડી કરવાનું રહેશે। અહીંયા તમને એડલ્ટ, બર્થ, 1 to 3 યર, 4 to 7 યર એન્ડ 8 to 12 યર એ પ્રમાણે ડિફરન્ટ વેલ્યુ આપી છે, અને તમને અહીંયા એનો યુનિટ ફી આપ્યો છે ક્યુબિક મિલીમીટર અથવા તો માઇક્રોલિટર, તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે યુનિટમાં લખી શકો છો। હવે એના પછી સ્પેસીમેન, મીન્સ કે તમે સેમ્પલ લેશો ત્યારે એન્ટી કોએગ્યુલેટ એજન્ટ તરીકે કયો યુઝ કરશો એ આપ્યું છે, ડબલ ઓક્સલેટ અથવા તો EDTA, બેમાંથી ગમે એ તમે બ્લડ લઈ શકો છો। ડબલ ઓક્સલેટમાં 0.5 ml શું હશે, એન્ટી કોએગ્યુલેટ એજન્ટ હશે, અને 5 ml શું રહેલું હશે, બ્લડ સેમ્પલ રહેલું હશે, બટ આપણે પ્રેક્ટિકલમાં આ યુઝ કરશું નહીં, આપણે શું યુઝ કરશું, EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ। એ જે એન્ટી કોએગ્યુલેટ એજન્ટ છે એનું વર્ક શું હશે, તો કે બ્લડ સેલ છે એને ક્લોટ થવા દેશે નહીં। EDTA બલ્બ કેવા કલરનું હશે, તો કે EDTA બલ્બ પર્પલ કલરનું કેપવાળું હોય એને શું કહેવાય, EDTA બલ્બ કહેવાય, એ પરફોર્મિંગ પાર્ટમાં તમે જોઈ લેશો કે કેવા પ્રકારની હશે એ વસ્તુ। EDTA બલ્બવાળી આપે એક વસ્તુ લેવાની છે, સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ કોઈ હોય સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ જેવી જ EDTA બલ્બ હશે, બટ જે એની કેપનો કલર હશે કેવો હશે, કેપનો કલર પર્પલ હશે, અને એ બલ્બ હશે એમાં રહેલું શું હશે, EDTA રહેલું હશે, એ EDTAનું ફંક્શન શું છે, તમે તમારું જે બ્લડ સેમ્પલ એમાં લેશો એને ક્લોટ થવા દેશે નહીં।
અને તમારે અહીંયા જે બ્લડ લેવાનું છે કેવું છે, નો ફાસ્ટિંગ બ્લડ. નો ફાસ્ટિંગ બ્લડ એટલે શું, તો કે ઘણીવાર તમે કોઈ બી પ્રકારની ટેસ્ટ કરાવો ત્યારે તમને ડૉક્ટર એમ કહેતા હોય કે તમે ફાસ્ટ કરીને આવજો, પછી તમારું બ્લડ સેમ્પલ લેશું અને ફર્ધર તમારું બ્લડ રિપોર્ટ આપશું. બટ જે આ પ્રેક્ટિકલ કરો છો, ટોટલ કાઉન્ટ ઓફ WBC અથવા તો લ્યુકોસાઇટ, એમાં કોઈ બી પ્રકારની ફાસ્ટ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. બ્લડ સેમ્પલ કલેક્ટ કરતા પહેલાં ફાસ્ટ ના કર્યો હોય તો બી ચાલશે. નેક્સ્ટ છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલમાં શું કીધું છે, તો કે વેરી લાર્જ નંબર ઓફ WBC સેલ ઓર ધ લ્યુકોસાઇટ આર પ્રેઝન્ટ ઇન બ્લડ સ્પેસિમિન. પર્ટિક્યુલરલી ઓર પ્રેક્ટિકલી કાઉન્ટિંગ ધીસ મચ અમાઉન્ટ ઓફ WBC ડાયરેક્ટલી અંડર ધ માઇક્રોસ્કોપ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ. સો લ્યુકોસાઇટ આર કાઉન્ટ બાય યુઝિંગ સ્પેશિયલ ટાઈપ ઓફ ચેમ્બર ઇઝ કોલ્ડ ધ હિમોસાઇટોમીટર એન્ડ ધ ન્યુબસ ચેમ્બર. હવે આપણે શું લેવાનું છે, તો કે બ્લડ સ્પેસિમેન, આપણે બ્લડ સેમ્પલ લીધું. બ્લડ સેમ્પલમાં તો RBC સેલ બી હોઈ શકે ને WBC બી સેલ હોઈ શકે. તમારે એ કાઉન્ટિંગ કોનું કરવાનું છે, સૌથી પહેલાં WBC સેલનું. હવે તમે જે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું હતું ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇટ, એમાં તમને વધારે અમાઉન્ટમાં WBC સેલ જોવા મળતા હતા, તો એટલા બધા તો કાઉન્ટ કેમ કરવા, ઇમ્પોસિબલ વસ્તુ છે. તો ઇમ્પોસિબલ વસ્તુ છે એટલે આપણે અહીંયા એક ચેમ્બર યુઝ કરશું, એને કહેવાય બ્લડ કાઉન્ટિંગ ચેમ્બર અથવા તો હિમોસાઇટોમીટર અથવા તો ન્યુબસ ચેમ્બર. આ જે ન્યુબસ ચેમ્બર અથવા તો હિમોસાઇટોમીટર છે, મેઇનલી યુઝ કેમાં થાય છે, તો કે બ્લડ સેલને કાઉન્ટ કરવા જ યુઝ થાય છે. પણ ઘણીવાર આપણે ઇસ્ટ સેલને કાઉન્ટિંગ માટે બી યુઝ કરીએ છીએ. ફર્સ્ટ સેમેસ્ટરમાં તમારે ઇસ્ટ કાઉન્ટિંગ પ્રેક્ટિકલ આવતો ત્યારે ચેમ્બર યુઝ કરતા. આપણે એ જ ચેમ્બર અહીંયા યુઝ કરવાની છે. આપણે શું કામે આ ચેમ્બર યુઝ કરીએ છીએ, તો કે માઇક્રોસ્કોપિક રીતે એ પોસિબલ નથી એટલા બધા સેલને કાઉન્ટ કરવા, એટલે આપણે બ્લડ કાઉન્ટિંગ ચેમ્બર અથવા તો હિમોસાઇટોમીટર અથવા તો ન્યુબસ ચેમ્બરનો યુઝ કરીએ છીએ. ફોર ધીસ બ્લડ સ્પેસિમેન ઇઝ ડાયલ્યુટેડ 1:20 રેશિયો, મીન્સ કે 1 ml અથવા તો 0.5 ml શું હશે, તમારું બ્લડ સેમ્પલ હશે અને એના સિવાયનું હશે શું હશે, ડાયલ્યુટિંગ ફ્લુઇડ હશે, મીન્સ કે રિએજન્ટ હશે, એટલે બનશે 1:20 રેશિયો. હવે WBC ડાયલ્યુટિંગ ફ્લુઇડ એ શું છે, અહીંયા રિએજન્ટ છે. એ રિએજન્ટનું બીજું નામ છે ટર્ક ફ્લુઇડ અથવા તો ટર્ક સોલ્યુશન. એનું વર્ક શું હશે, તો કે તમારું જે બ્લડ સ્પેસિમેન છે એમાં RBC બી રહેલા હશે અને WBC બી રહેલા હશે. તમારે કાઉન્ટિંગ કોનું કરવાનું છે, કાઉન્ટિંગ કરવાનું છે WBC સેલનું. એટલે જે આ ફ્લુઇડ છે, આ રિએજન્ટ છે WBC ડાયલ્યુટિંગ ફ્લુઇડ, એનું શું કરશે, RBC સેલને શું કરી નાખશે, લાઈસ કરી નાખશે અને ફિક્સ કોને કરશે, WBC સેલને. એટલે હવે તમને ઓબ્ઝર્વ કરશો તો શું જોવા મળશે, WBC સેલ અને RBC સેલનું શું થઈ ગયું હશે, લાઇસિસ થઈ ગયું હશે, એટલે જોવા મળશે નહીં. આ જે ફ્લુઇડ યુઝ કરો છો એ આઇસોટોનિક ફ્લુઇડ હશે, એટલે જ્યારે લાઇસ કરશો RBCને ત્યારે WBC સેલ હશે, કોઈ બી પ્રકારનું એને ડેમેજ થશે નહીં, એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં જ રહેશે. હવે ડાયલ્યુશન બની ગયું, 0.5 ml શું લીધું હતું, આપણે બ્લડ સેમ્પલ લીધું હતું અને એના પછી આ પાઇપેટ આ ટાઈપની હશે, એમાં આપણે માર્કિંગ આવ્યું ને 1 ml, 2 ml, 3 ml, એવી જ રીતે જે WBC પાઇપેટ હશે એમાં બી માર્કિંગ હશે 0.5 અને 11 માઇક્રોલિટર. એમાં 0.5 માઇક્રોલિટર હોય ત્યાં સુધી તમારે શું લેવાનું છે, બ્લડ સેમ્પલ લેવાનું છે. અને 11 માઇક્રોલિટર સુધી તમારે શું લેવાનું છે, ફ્લુઇડ લેવાનું છે, WBC ફ્લુઇડ. એ ડાયલ્યુશન પ્રિપેર થઈ જાય પછી તમારે શું કરવાનું છે, તો કે જે હિમોસાઇટોમીટર અથવા તો ન્યુબસ ચેમ્બર હોય એમાં તમારે શું કરવાનું છે, આ પ્રકારની ચેમ્બર હશે, એમાં આવી રીતે કવર સ્લિપ મૂકી દો, પછી એ તમને ખાંચ જેવું આપ્યું હશે, એ ખાંચમાં તમારે પાઇપેટની મદદથી શું કરવાનું, અહીંયા ડ્રોપ એડ કરવાના, મીન્સ કે એને કહેવાય ચાર્જિંગ ઓફ ધ ચેમ્બર, એ ચાર્જ કરી દો. પછી થોડીક વાર આ ચેમ્બર છે ન્યુબસ ચેમ્બર, એને એસીટીસ ફોર્મમાં રહેવા દો અને ફર્ધર માઇક્રોસ્કોપમાં 10x તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે. આ હતો પ્રિન્સિપલ. હવે જોઈએ રિએજન્ટ. રિએજન્ટમાં WBC ડાયલ્યુટિંગ ફ્લુઇડ એનું સેકન્ડ નેમ આપ્યું છે ટર્ક સોલ્યુશન, એ કેવી રીતે બનશે. આ જે પ્રિપેરેશન છે એ સ્પોટિંગમાં પૂછાય છે 2 માર્કમાં, તો કે ગ્લેશિયલ એસિટિક એસિડ,
जेंशन वायलेट अथवा तो क्रिस्टल वायलेट एंड डिस्टिल वॉटर आ त्रण वस्तु थी बनसे डब्ल्यूबीसी डायलेटिंग फ्लूड ग्लेसियल एसिटिक एसिड तमारे 2 ml लेवानू छे क्रिस्टल वायलेट 1 ml अने 97 ml तमारे वॉटर सैम्पल लेवानू छे आ छे डब्ल्यूबीसी डायलेटिंग फ्लूड नी प्रिपरेशन जेंशन वायलेट नू बीजू नाम छे क्रिस्टल वायोलेट ए तमारे स्टेनिंग मां भी आवे छे क्रिस्टल वायोलेट હવે એના સિવાય બેઝિક રિક્વાયરમેન્ટ જોઈ લઈએ બીજી કઈ રિક્વાયરમેન્ટ છે તો કે માઇક્રોસ્કોપ એના સિવાય ડબલ્યુબીસી પાઇપેટ આને કહેવાય ન્યુબસ ચેમ્બર ને આને કહેવાય કવર સ્લીપ આ જે ખાંચ હોય ને એ ખાંચમાં તમારે છે ને આ પાઇપેટ હોય ને આ પાઇપેટની મદદથી ચાર્જ કરવાનું રહેશે મીન્સ કે એડ કરવાનું રહેશે સેમ્પલ ને ફર્ધર આ કવર સ્લીપને અહીંયા રાખવાની હોય હવે આ જે 0.5 દેખાય છે 0.5 સુધી તમે શું લેશો બ્લડ સેમ્પલ લેશો અને અહીંયાથી આટલા સુધી શું લેશો ડાયલ્યુટિંગ ફ્લુઇડ અને આ પોર્શનને કહેવાય બલ્બ ને આમાં જે બીડ્સ આવેલું હશે વ્હાઇટ બીડ્સ આવેલું હશે શું કામે તો કે આ પાઇપેટ કઈ છે ડબલ્યુબીસી પાઇપેટ ડબલ્યુબીસીનું ફૂલ ફોર્મ શું છે વ્હાઇટ બ્લડ સેલ એટલે જે બીડ્સ હશે એ કેવું રહેલું હશે વ્હાઇટ કલરનું જ્યારે આરબીસી સેલ હોય અને આરબીસી પાઇપેટ હોય ત્યારે બીડ હશે એ રેડ કલરનું રહેલું હશે અને આ જે અહીંયાથી આટલું માર્કિંગ હોય એને કહેવાય 11 માઇક્રોલિટર ની પાઇપેટ હવે જોઈએ પ્રોસેસ તો કે સૌથી પહેલા શું કરવાનું છે ડ્રો ધ બ્લડ અપ ટુ 0.5 માર્ક ઓફ ડબલ્યુબીસી પાઇપેટ સૌથી પહેલા તમે ડબલ્યુબીસી પાઇપેટ લઈ લ્યો એ પાઇપેટમાં 0.5 માઇક્રોલિટર સુધી તમારે બ્લડ સેમ્પલ લેવાનું છે શક કરવાનું છે તમે જેમ નોર્મલ પાઇપેટમાં કેમ શક કરતા એવી જ રીતે ડબલ્યુબીસી પાઇપેટમાં બી તમારે 0.5 માર્કિંગ સુધી શક કરી લ્યો હવે જ્યારે બ્લડ સેમ્પલ લેશો ત્યારે તમારું જે બ્લડ હશે એ આઉટસાઇડ પોર્શનમાં પાઇપેટમાં સ્ટીક થઈ ગયું હશે તો કોટનની મદદથી એને શું કરી દો રિમૂવ કરી દો એક્સ્ટ્રા બ્લડ હોય એને પાઇપેટની આઉટસાઇડમાંથી એના પછી 11 માર્ક સુધી મીન્સ કે 11 માઇક્રોલિટર સુધી તમારે ડાયલ્યુટિંગ ફ્લુઇડ લઈ લ્યો એટલું થઈ જાય પછી શું કરવાનું છે તો કે આ જે પાઇપેટમાં કન્ટેન હોય એને મિક્સ કરવાનું છે 5 મિનિટ સુધી કેવી રીતે કરશો તો કે જે 2 હથેળી હોય એ હથેળી વચ્ચે તમારી પાઇપેટને શું કરવાનું રહેશે રોટેટ કરવાનું રહેશે એટલે જે સેમ્પલમાં જે બ્લડ સેલ છે બ્લડ સ્પેસિમેન છે અને ડાયલ્યુટિંગ ફ્લુઇડ છે એ શું થઈ જશે મિક્સ થઈ જશે અને તમને એમ કીધું છે ડિસ્કાર્ડ ધ ફ્યુ ડ્રોપ ઓફ કાઉન્ટિંગ ચેમ્બર જ્યારે તમે કાઉન્ટિંગ ચેમ્બરમાં ચાર્જ કરો એ પહેલાં જો તમને રિક્વાયરમેન્ટ લાગે તો થોડાક ડ્રોપ છે એ રિમૂવ કરી દો શું કીધું તો કે સૌથી પહેલાં આપણે ડબલ્યુબીસી પાઇપેટ લીધી એમાં 0.5 માર્કિંગ સુધી બ્લડ સેમ્પલ લ્યો ઈડીટીએ બલ્બવાળા એના પછી 11 માઇક્રોલિટર 11 માર્ક સુધી ડાયલ્યુટિંગ ફ્લુઇડ લઈ લ્યો ડબલ્યુબીસી એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું રહેશે મિક્સ કરવાનું રહેશે 2 હથેળી વચ્ચે પાઇપેટ રાખીને તમારે રોટેટ કરવાની રહેશે 5 મિનિટ સુધી પછી થોડાક ડ્રોપ છે એને બહાર જ રિમૂવ કરી દો પછી એક ન્યુબસ ચેમ્બર લ્યો એ ન્યુબસ ચેમ્બર ઉપર તમે કવર સ્લીપ મૂકો અને મેં આગળ કીધું ઓલું ખાંચ જેવું દેખાય છે ત્યાંથી તમારે 2 સાઈડથી ચેમ્બરમાં શું કરવાનું રહેશે ડ્રોપ એડ કરવાના રહેશે અને ફર્ધર થોડીક વાર એમને એમ ચેમ્બરને રહેવા દો પછી તમારે શું કરવાનું છે તો કે તમારું જે ઓબ્જેક્ટિવ હોય માઇક્રોસ્કોપમાં એમાં 10x 4x 40x અને 100x આપેલું હશે એમાં જે 10x હોય એમાં તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે અહીંયા 16 સ્મોલ સ્કેલ કેવી રીતે આપ્યા છે હું ફર્ધર તમને કહીશ પછી કાઉન્ટ થઈ જાય પછી તમારે એનું શું કરવાનું રહેશે કેલ્ક્યુલેશન કરવાની રહેશે પ્રોસેસ હજી એકવાર કહી દઉં છું કે સૌથી પહેલાં ડબલ્યુબીસી પાઇપેટ લીધી એ પાઇપેટમાં 0.5 ml માઇક્રોલિટર સુધી તમારે શું લેવાનું છે 0.5 માઇક્રોલિટર સુધી તો કે બ્લડ સેમ્પલ એના પછી કોટનની મદદથી એક્સ્ટ્રા બ્લડ હોય આઉટસાઇડ પાઇપેટમાં તો એને રિમૂવ કરી દો એના પછી ડાયલ્યુટિંગ ફ્લુઇડ લ્યો 11 માઇક્રોલિટર માર્ક સુધી એના પછી મિક્સ કરો મિક્સ થઈ જાય પછી ચેમ્બર લ્યો એક ન્યુબસ ચેમ્બર એના ઉપર કવર સ્લીપ મૂકો કવર સ્લીપ મુકાઈ જાય પછી ચેમ્બરને ચાર્જ કરો થોડીક વાર એમને એમ રહેવા દો પછી માઇક્રોસ્કોપનો સ્ટેજ હોય એ સ્ટેજ ઉપર તમારું જે ચેમ્બર છે એને મૂકી દો અને 10x સેટ કરો ઓબ્જેક્ટિવ લેન્સમાં 10x સેટ થઈ જાય પછી તમને
સ્ક્વેર, ચાર સ્ક્વેર જોવા મળશે. ક્યાં કાઉન્ટ કરવાના છે એવું તમને ફર્ધર હમણાં કહું. હવે તમે જ્યારે ફેટ કરશો ત્યારે તમને આ ટાઈપની ન્યુબસ ચેમ્બર જોવા મળશે. એમાં આ ટાઈપના સ્ક્વેર આવેલા હશે. એમાં આ સ્ક્વેર છે અટલાથી અટલા, આ વ્હાઇટ કલરના પોર્શનમાં દેખાય છે, એ WBC કાઉન્ટિંગ માટેના છે. એક જે આખું સ્ક્વેર હશે એમાં કેટલા હશે? 16 હશે, 16 હશે. એવી રીતે તમારે એક 1, 2, 3, 4 16 ઇન્ટુ મલ્ટિપ્લિકેશન બાય 4 કરો એટલે કેટલા થશે? ટોટલ 64 સ્ક્વેર. ન્યુબસ ચેમ્બર સ્લાઇડ વિથ કવર સ્લીપ એને કહેવાય ન્યુબસ ચેમ્બર. ન્યુબસ ચેમ્બર કોને કહેવાય? તો કે ન્યુબસ સ્લાઇડ હશે અને સ્લાઇડ ઉપર કવર સ્લીપ મૂકશો એટલે આખી એ ચેમ્બર હોય એને શું કહેવાય? ન્યુબસ ચેમ્બર કહેવાય. તમને જ્યારે તમે 4X માં સેટ કરશો ત્યારે આ ટાઈપની આખી ચેમ્બર દેખાશે. એ ચેમ્બરમાં તમારે કયા પોર્શનમાં કાઉન્ટ કરવાના છે WBC સેલ? તો કે એક આ પોર્શન, એક આ આ આ આજે તમને યલો કલરમાં પોર્શન આપ્યા છે 1, 2, 3 અને 4 એ WBC કાઉન્ટિંગ માટેના છે. આ વચ્ચેના છે એ RBC કાઉન્ટ માટેનું સ્ક્વેર આપેલા છે. WBC કાઉન્ટિંગ સ્ક્વેર હશે એ ક્યાં હશે? તો કે આ બારની સાઈડ દેખાય છે, 1, 2, 3 અને 4. આ જે પર્ટિક્યુલર આની જે સાઇઝ છે કેટલી હશે? અટલાથી અટલા સુધીની 3 mm હશે. અને એક સ્ક્વેરની સાઇઝ કેવી હશે? તો કે 1 mm હશે. આ 1, 2, 3 એન્ડ 4 આ 4 સ્ક્વેર કાઉન્ટ કરશો એટલે ટોટલ કેટલા થશે? 64. એકમાં કેટલા હશે સ્ક્વેર? 16. હવે તમે જ્યારે કાઉન્ટ કરશો ત્યારે તમને આ ટાઈપનું માઇક્રોસ્કોપમાં જોવા મળશે. આ માઇક્રોસ્કોપ ઇમેજ છે WBC સેલની. હવે તમારે કાઉન્ટ ક્યાં કરવાના છે? તો કે જે આ સ્ક્વેર હોય આ સ્ક્વેરમાં અંદરના પોર્શનમાં રહેલા હોય એ જ સેલ કાઉન્ટ કરવાના છે. આવી રીતે જો તમારી આ જે વ્હાઇટ કલરની લાઇન હોય એની ઉપર આવેલા હશે તો એ કાઉન્ટ કરવાના રહેશે નહીં, ને એકબીજા ઉપર સેલ આવી ગયા હશે તો બી કાઉન્ટ કરવાના રહેશે નહીં. ફોર એક્ઝામ્પલ આવી રીતે મર્જ થઈ ગયા હશે તો એ કાઉન્ટ કરવાના રહેશે નહીં. બે રૂલ્સ આવશે કે જો આ લાઇન ઉપર દેખાય તો તમે કાઉન્ટ નહીં કરો એ સેલને, અને જો આવી રીતે મર્જ થઈ ગયા હશે તો બી તમે કાઉન્ટ કરશો નહીં. આવી રીતે કાઉન્ટ કરવાના કે 1, 2, પછી 3, 4, 5 તમારે આવી રીતે એક જર્નલ હોય એમાં આવી રીતે સ્ક્વેર બનાવવાના રહેશે. એમાં આ એક બ્રેકેટ છે એમાં કેટલા આવ્યા? 2. તો કેવી રીતે 2 લખો, પછી આવી રીતે કાઉન્ટ કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા 4 છે તો 4 લખો, પછી અહીંયા નામ આપી દો કે W1, પછી આને આપી દો W2 અને W3 અને W4. અહીંયા તમને W કેના માટે આપ્યા છે? તો કે WBC સેલ કાઉન્ટ ક્યાં સ્ક્વેરમાં થશે? તો કે આ સ્ક્વેરમાં કાઉન્ટ થશે. અને રેડ સેલ, તો કે આ સ્ક્વેરમાં કાઉન્ટ થશે સેન્ટર પોર્શનમાં. હવે તમારે જર્નલમાં શું કરવાનું અને લખવાનું રહેશે? તો કે જર્નલમાં તમારે આ ટાઈપના સ્ક્વેર બનાવવાના રહેશે. તમારી જે જર્નલ છે એ જર્નલમાં તમારે આવી રીતે 4 સ્ક્વેર બનાવવાના રહેશે. એમાં જે ફર્સ્ટ હોય એને W1 એટલે પહેલું સ્ક્વેર, બીજું, ત્રીજું અને ચોથું એવી રીતે નામ આપી દો. પછી તમને જેવી રીતે મળતા જાય એવી રીતે કાઉન્ટ કરીને લખતા જાઓ. આ જર્નલમાં ઓબ્ઝર્વેશન પ્રિપેર કરવાનું રહેશે. હવે ડાયલ્યુશન ફેક્ટર તમારે યા કાઉન્ટિંગમાં આવશે. કેલ્ક્યુલેશન કરશો ત્યારે ડાયલ્યુશન ફેક્ટર 1:20 આગળ આપ્યું હતું તમને કે તમે આટલું ડાયલ્યુશન કરો છો. એ કેવી રીતે? તો કે આ પાઇપેટને શું કહેવાય? સૌથી પહેલાં WBC પાઇપેટ કહેવાય. અહીંયાથી આટલું યુનિટ હોય એને કહેવાય 1 યુનિટ, અને અહીંયાથી આટલો પોર્શન હોય એને કહેવાય 10 યુનિટ. હવે આ આખું માર્કિંગ કરશો તો એને કહેવાય 11 માઇક્રોલિટર. અને આ જે બીડ્સ હોય એને કહેવાય વ્હાઇટ બીડ્સ. વ્હાઇટ બીડ્સ શું કામે આમાં રહેલું હોય? તો કે આ જે પાઇપેટ છે WBC પાઇપેટ છે એટલે. હવે આપણે શું કરીએ છીએ? તો કે 0.5 પાર્ટ મીન્સ કે અહીંયા સુધી શું લઈએ છીએ? બ્લડ સેમ્પલ લઈએ છીએ અને એને મિક્સ કેના જોડે કરીએ છીએ? તો કે અહીંયા જે 10 પાર્ટનું
जे सोल्यूशन छे ए सोल्यूशन में आपणे शुं लेशुं फ्लूइड लेशुं एटले शुं थशे तो के 0.5 मीन्स के एक पार्ट केटलो आव्यो ब्लडनो थशे अने बाकीना 20 पार्ट केटला हशे फ्लूइडना हशे एटले डायल्यूशन केटलुं बनशे 1:20 એવી રીતે બનશે ડાયલ્યુશન ફેક્ટર 1:20 આપણે આટલા પોર્શનમાં શું લઈએ છીએ બ્લડ સેમ્પલ લઈએ છીએ અને એના પછી ડાયલ્યુટિંગ ફ્લુઇડ લઈએ છીએ અહીંયા સુધી એટલે ટોટલ થશે 11 માઇક્રોલિટર અને એવી રીતે ડાયલ્યુશન બનશે 1:20 હવે કેલ્ક્યુલેશન જોઈએ કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલાં તમે ઓલા 4 સ્ક્વેર આપ્યા હતા એ સ્ક્વેરનો શું કરી લ્યો ટોટલ કરી લ્યો W1+W2+W3+W4 ઘણીવાર અહીંયા ડબલ્યુની બદલે એલબી લખતા હોય શું કામે તો કે લ્યુકોસાઇટ બીજું નામ છે એના માટે એલબી ઘણીવાર બધા યુઝ કરતા હોય છે L1+L2+L3+L4 એ બી ચાલે અને ડબલ્યુ લખો તો બી ચાલે હવે એનું કાઉન્ટિંગ થઈ જાય પછી મેઇન ઇક્વેશન આવશે ટોટલ નંબર ઓફ WBC એમાં શું આવશે નંબર ઓફ WBC મીન્સ કે આ જે આન્સર આવશે એ પુટ ડાઉન કરવાનો રહેશે એના પછી ડાયલ્યુશન ફેક્ટર તો કે 1:20 મીન્સ કે તમારે 20 મૂકવાના રહેશે અને ટોટલ વેલ્યુ ઓફ 4 સ્ક્વેર એ કેવી રીતે મળશે તો કે જે ઓલી ચેમ્બર હતી એની ડેપ્થ કેટલી હતી એ એરિયાની તો કે 0.1 હતી અને ટોટલ આપણે કેટલા સ્ક્વેર કાઉન્ટ કર્યા હતા 4 કર્યા હતા એ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળશે 0.4 ટોટલ વોલ્યુમ ઓફ 4 સ્ક્વેર કેવી રીતે મળશે તો કે જે ચેમ્બર હતી એમાં જે એરિયા હતા સ્ક્વેર હતા એની જે ડેપ્થ વેલ્યુ હતી 0.1 હતી અને આપણે 4 સ્ક્વેર કાઉન્ટ કર્યા હતા WBCના એટલે એને 4 જોડે મલ્ટિપ્લિકેશન કરશો એટલે 0.4 મળશે અહીંયા સૌથી પહેલાં નંબર ઓફ WBC મૂક્યા એના પછી ડાયલ્યુશન ફેક્ટર જોડે મલ્ટિપ્લિકેશન કર્યું અને ફર્ધર ડિવિઝન કર્યું 4 સ્ક્વેર જોડે મીન્સ કે 0.4 વડે એટલે તમને આન્સર મળશે આનો જે યુનિટ આવશે એ શું આવશે તો કે MM3 અથવા તો માઇક્રોલિટર પી લખી શકો છો આમાંથી બેમાંથી ગમે તે યુનિટ તમે લખી શકો છો હવે તમારે એ રિઝલ્ટમાં શું લખવાનું રહેશે તો કે તમને જે આન્સર મળ્યો હશે એ લખવાનું રહેશે ધ ટોટલ કાઉન્ટ ઓફ WBC ઇઝ બ્લેન્ક એન્ડ બ્લડ સેમ્પલ વિચ ઇઝ એસ્ટિમેટેડ બાય યુઝિંગ હિમોસાઇટોમીટર અહીંયા તમારે જે આન્સર આવે એ પુટ ડાઉન કરવાનો રહેશે ક્યાંથી મળશે આન્સર એ તો કે આ તમે જે કાઉન્ટિંગ કરો છો ને આન્સર મળે તમારે ક્યાં પુટ ડાઉન કરવાનો રહેશે તો કે અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે એના પછી કન્ક્લુઝનમાં તમારે લખવાનું રહેશે શું લખવાનું રહેશે તો કે આન્સર રેન્જમાં છે કે નહીં એ લખવાનું રહેશે આપણો જે આન્સર છે એ રેન્જમાં છે એટલે આપણે શું કહેશું કે આન્સર છે એ નોર્મલ રેન્જમાં છે અને જે પર્સન છે એને કોઈ બી પ્રકારની ડિઝીઝ નથી હવે નોર્મલ રેન્જમાં છે કે એની આન્સર કેમ મળશે તો કે આપણો આન્સર કેટલા આવ્યો હતો તો કે 11,200 એ હવે આપણે અહીંયા જોશું નોર્મલ રેન્જ વેલ્યુ હતી ત્યાં જોઈ લેશું હવે 11,200 તો કે આ 25,000 સુધી વાંધો નથી એટલે 11,200 વેલ્યુ હતી કેવી કહેવાય રેન્જમાં જ કહેવાય 4,000થી નીચે આવે તો પ્રોબ્લેમ અને 25,000 કરતાં વધારે આવે તો પ્રોબ્લેમ પણ આપણે કેટલો આન્સર આવ્યો છે તો કે 11,200 એટલે એ વેલ્યુ કેવી કહેવાય રેન્જમાં જ કહેવાય એટલે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી એટલે આ પ્રેક્ટિકલ ઉપરથી આપણે શું કહી શકશું કે આપણું જે પર્સનનું બ્લડ સેમ્પલ લીધું હતું એને કોઈ બી પ્રકારનું ડિઝીઝ છે નહીં એ કેવી રીતે ખબર પડી તો કે આપણે નોર્મલ વેલ્યુ જોઈ એ નોર્મલ વેલ્યુમાં જ આપણે આન્સર મળ્યો હતો અને પર્સનને કોઈ બી પ્રકારનો ડિઝીઝ છે નહીં હવે પરફોર્મિંગ પાર્ટ જોઈ લઈએ પરફોર્મિંગ પાર્ટ ટોટલ કાઉન્ટ ઓફ WBCનો સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટમાં ફર્સ્ટ કોટનનું યુઝ શું હશે તો કે જે કોઈ બી એક્સ્ટ્રા બ્લડ રહેલું હોય પાઇપેટ ઉપર એને રિમૂવ કરવા માટે કોટનની રિક્વાયરમેન્ટ છે એના પછી આ જે છે EDTA બલ્બ કહેવાય એમાં બ્લડ સેમ્પલ રહેલું છે એના પછી નેક્સ્ટ જોશું
WBC पाइपेट नो यूज शू हे तो ब्लड सैम्पल पी लेशू और डायलिटिंग फ्लूड पी लेशू एम बीट्स हे व्हाइट कलर रहेलू हे एना पछी WBC डायलिटिंग फ्लूड एना पछी न्यूबस चेम्बर नी उपर मैं कवर स्लिप आवी रीते मूकेली पहले थी ज राखी छे। न्यूबस चेम्बर नो मोस्टली यूज थाय छे WBC RBC अने ईस्ट सेल काउंटिंग माटे। कवर स्लिप जे न्यूबस चेम्बर उपर मूकवानी रहेशे चार्ज करती वखते अने माइक्रोस्कोप में पहले थी 10x ऑब्जेक्टिव लेंस राखवो। हवे शू करवानुं छे तो के WBC पाइपेट लई लियो। आ जे EDTA बल्ब में जे ब्लड सैम्पल छे एने 0.5 માર્ક સુધી શક કરી લ્યો। શક થઈ જાય પછી તમારે જે બહારની સાઈડ હોય WBCની પાઇપેટની એને ક્લીન કરી નાખો। આવી રીતે ક્લીન થઈ જાય પછી WBC ડાયલિટિંગ ફ્લૂડ લઈ લેવાનું છે 11 માર્ક સુધી। હવે આપણે એ લેવાઈ ગયું છે એના પછી આવી રીતે તમારે મિક્સ કરવાનું રહેશે 2-3 મિનિટ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી અને ફર્ધર ચેમ્બર ચાર્જ કરવાની રહેશે। આ રીતે ફર્ધર તમારે એને થોડીક વાર રહેવા દો। એના પછી તમારે માઇક્રોસ્કોપમાં 10x તમારે WBC સેલને કાઉન્ટ કરવાના રહેશે। હવે 10x મેં સેટ કરી દીધું છે અને સ્ટેજ ઉપર મેં ન્યુબસ ચેમ્બર ભી મૂકી દીધી છે। હવે ઓબ્ઝર્વેશન આ ટાઈપના તમને સ્ક્વેર દેખાશે, એ સ્ક્વેરમાં તમને આ ટાઈપના સેલ દેખાશે, એ સેલને તમારે કાઉન્ટ કરવાના રહેશે। થેન્ક યુ।